सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावर श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचैतन्य सागर ग्रंथ नी अंदर लखे छे अने सद्गुरु मुक्तानंद स्वामी उत्तम राजा ने छेल्ले एम कथा कहे छे કે ઘનશ્યામ મહારાજ એમની ઉંમર 7 વર્ષની થઈ છે. મહારાજને ઘરમાં રહેવાનું પ્રયોજન ધર્મભક્તિને દિવ્ય ગતિ આપવી અને જનોય વિધિ યજ્ઞોપવિતનું મુખ્ય કાર્ય એ કાર્ય માટે જ ભગવાન ઘરમાં રોકાયેલા છે. ઘરમાં રહે છે તો પણ ઉપરથી ફક્ત હળીમળીને રહે છે, પરંતુ અંતરની અંદર કંઈક વિચાર જુદો છે. એવો ભગવાન શ્રી હરિનો અંદરથી વૈરાગ્યયુક્ત વિચાર છે. દેહના સંબંધીમાં ક્યાંય પ્રીતિ નથી. આગળ સ્વામી લખે છે, સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે. પૂર પહેલું તરંગ 49. ધર્મ દેવ જો ગુરુ ભય ચાર વર્ણ કે જોઉં ताके रित अब कहत है महा अलौकिक सो संप्रदाय यह जग में ताको नहीं वार ही पार कांता कनक भय हरन सब मध्य मास माने उदार कांता कनक भय हरण सब मध्य मास माने उधार. सद्गुरु मुक्तानंद स्वामी उत्तम राजा ने कहे छे, हे दादा खाचर, धर्मदेवे चारे वर्णना लोगों ने मंत्र दीक्षा आपी, तेओ तेना गुरु थया. ब्राह्मण क्षत्रिय વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણ છે. આ ચારે ચાર વર્ણના ધર્મદેવ ગુરુ થયા. બધાએ વર્ણના લોકોને મંત્ર દીક્ષા આપી. સદ્ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મદેવ જ્યારે પ્રયાગ ક્ષેત્રમાં મળ્યા છે ત્યારે પોતાના શિષ્ય કરી એમને મંત્ર આપવા માટેનો અધિકાર આપ્યો છે. મંત્ર આપવાનો અધિકાર, મંત્ર દીક્ષાનો અધિકાર સંપ્રદાયના ગાદીપત્યો આચાર્યને હોય છે. રામાનંદ સ્વામીએ ધર્મદેવને પોતાની હયાતીની અંદર એમ કહી શકાય કે પરોક્ષ રીતે એક આચાર્યનું પદ આપ્યું છે. કારણ કે આવા મહાપુરુષો જ્યારે
કોઈ જીવનો કાંડું પકડે, એના ગુરુ થાય, એને મંત્ર આપે, એને દીક્ષા આપે, ત્યારે જીવનું આત્યંતિક શ્રેય થતું હોય છે. ધર્મદેવ ચારે વર્ણના ગુરુ થયા. તેમની જે મહાઅલૌકિક રીત હતી તેને હવે કહું છું. આ જગતમાં સંપ્રદાયોનો કોઈ પાર નથી. લગભગ બધા કાંતા અને કનકને હરવા લાગ્યા છે, તેમજ માંસ અને દારૂ ઉદ્ધાર કરનારા છે એમ માનવા લાગ્યા છે. સંપ્રદાયોનો ઢગલા બંધ સંપ્રદાયો આ જગતની અંદર ને આ દુનિયામાં છે સ્વામી કે, એની અંદર મોટે ભાગના કાંતા અને કનક સંપ્રદાયોની સ્થાપના જે જે સ્થાપકોએ કરી છે એને શુદ્ધ આશયથી કરી છે. જે સમયે સંપ્રદાયની સ્થાપના થઈ છે એના જે મૂળભૂત સિદ્ધાંતો અને એના મુખ્ય આચાર્યો કે એના મુખ્ય ગુરુઓ કે મુખ્ય સંસ્થાપકો એને એ સંપ્રદાયની સ્થાપના જીવના કલ્યાણને અર્થે જ કરેલી છે, આત્માને પરમાત્મા તરફ લઈ જવા માટે જ કરેલી છે. પરંતુ પાછળથી થયેલા આસુરી લોકો એ સંપ્રદાયની જે ધર્મધુરાઓ સંભાળવાવાળા હોય એવા એમાં અધર્મી લોકોનો પ્રવેશ થયો, ત્યારથી એ સંપ્રદાયોના સિદ્ધાંતોને બદલી નાખ્યા હોય. કારણ કે જ્યારે જ્યારે પણ આ પૃથ્વી પર કોઈ મહાપુરુષો આવે છે અને કોઈ પણ સંપ્રદાયની સ્થાપના કરે છે એ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો તો સારા જ હોય છે, પરંતુ એ સારા અર્થોનો અનર્થ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવાવાળા અનેક ગુરુઓ થયા. કાંતા અને કનક એને લૂંટવા માટે જ, સ્ત્રી અને ધન માટે જ, માંસ અને દારૂ માટે જ, જગતને ઉપદેશ આપવા પૂરતું જ ખાલી એને જ્ઞાન હોય, નહીં તો જીવનમાં કોઈ અમલ નહીં કરવાનો, આવા ગુરુઓનો રાફડો ફાટ્યો હતો. મહારાજે જ હનુમાનગઢીની અંદર મોહનદાસ નામનો બાવો હતો. મહારાજ તો કથા પ્રેમી, કથા સાંભળવા બેસતા, અને મોહનદાસ બાવાએ એકાદશીનો મહિમા આવ્યો, એકાદશીનો મહિમા કીધો કે 1000 અશ્વમેધ યજ્ઞ કરો અને 100 રાજસૂય યજ્ઞ કરો અને એક બાજુ પર એકાદશીનું વ્રત કરો તો 16મા ભાગ બરાબર પણ ઓલા યજ્ઞનું ફળ ના થાય, એટલું એકાદશી મહાન અને પવિત્ર વ્રત છે. આવી વાતો કરે, પોતે એકાદશી કરે ને એકાદશીના દિવસે એ તો અનાજ ખાય. હવે મહારાજ તો અંતર્યામી રૂપે જાણે એટલે ઘનશ્યામ મહારાજે તરત જ સભામાંથી પૂછ્યું કે ઘણા લોકો આ એકાદશીનો મહિમા કહેતા હોય, પણ બાવાજી આ એકાદશીનો મહિમા કહેવા છતાં એકાદશી કેમ નહીં કરતા હોય? આને ખબર પડી ગઈ કે મારી ઉપર જ આને ગોળી લગાવીશ. એટલે મોહનદાસ તરત ખીજાયો, આટલો નાનો છોકરો થઈને મારી હામું બોલે છે એકાદશી કરવાની? એકાદશીને જગન્નાથપુરીમાં ઊંધી લટકાવી છે કે? એકાદશી તો કોને કરવાની હોય? જેથી ખાવા ના મળે તે દી એકાદશી જ છે ને? જે દિવસે અનાજ ના મળે તે દિવસે એકાદશી જ છે? અને આપણા આત્માને દુઃખી કરીએ તો પરમાત્મા દુઃખી થાય. આત્મામાં પરમાત્મા અખંડ બિરાજમાન છે. જો આત્મા દુઃખી થાય, ભૂખ્યો રાખો તો આત્મા દુઃખી થાય, આત્મા દુઃખી થાય તો પરમાત્મા દુઃખી થાય, એવું પાપ કરાય ભાઈઓ? કરાય? સભામાંથી બધાય કે ના કરાય, કારણ કે દરેકને ઉતરવાનું બધાને ગમે. ઘનશ્યામ મહારાજ કે આવા અધર્મીની વાત ના સંભળાય. મહારાજ તો તરત ઊભા થઈ ગયા, પાજી પડાવની છાયામાં ડબાવું નહીં. મહારાજ કે જેવું હોય એવું પોતાથી કહેવાય નહીં, એમને ન ગમે. મહારાજ ઊભા થઈ ગયા અને મહારાજ તો પ્રદક્ષિણા કરવા લાગ્યા મંદિરની, અને આ બાજુ આને સમાધિ થઈને સમાધિની અંદર જમપુરી દેખાઈને જમપુરીમાં ધર્મરાજાને પાર્ષદોએ થોડો મેથી પાક આપ્યો ને, તો અહીંયા આગળ બૂમો પાડે અને કે હવે આજ પછી હું આવો ખોટો ઉપદેશ નહીં કરું, હું એકાદશી કરીશ, બધાને કરાવીશ. બધાને ખબર ના પડે કે આને થાય છે શું, શરીર ઉછળે છે, બોલે છે, પછી સમાધિમાંથી બહાર આવીને મહારાજના પગમાં પડે છે. આવા તો ઢગલા બંધ ગુરુઓ, આને તો એકાદશીનો નિષેધ કર્યો, પણ એવા ગુરુઓ આ પૃથ્વી ઉપર થયેલા સંપ્રદાયોને, સંપ્રદાયના અનુયાયીઓને એકદમ ખરાબ માર્ગે લઈ જાય અને સ્ત્રી અને ધન પોતાના અનુયાયી પાસેથી લૂંટવા, આ જ જેનો મુખ્ય ઉદ્દેશ હતો. એવા ઘણા બધા ગુરુઓ થયા. ત્યારે વાસ્તવમાં જે નરકના દ્વાર છે તેને તેઓ મોક્ષનું દ્વાર માની બેઠા છે. આવા જે બધા ગુરુઓ થયા છે તે સર્વે તો જમપુરીના નિવાસી છે. ધર્મદેવે બધું જોયું, વિચાર્યું. ધર્મદેવે આ બધું જોયું,
કે આવા બધા ગુરુઓ સંપ્રદાયોમાં થયા છે, આવા બધા નકામા ગુરુઓએ મોક્ષનું દ્વાર તો બંધ કરી દીધું છે, પછી ધર્મદેવે મોક્ષનો માર્ગ તૈયાર કર્યો, પછી ધર્મદેવે બહુ વિચારપૂર્વક કલ્યાણનો માર્ગ તૈયાર કર્યો છે. આ સમય જ્યારે થયો છે, આ સમય ધર્મદેવ જ્યારે વિચારે છે, એ સમય દરમિયાન જ આ ગ્રંથની અંદર એ કથા અધ્યાહાર છે. પરંતુ એ સમય દરમિયાન આ ધર્મદેવે જ્યારે આ વિચારો શરૂ કર્યા, એ વિચાર પહેલાં છપ્પૈયાથી મોતી તિવારીના ભાઈ માધવચરણના લગ્ન હતા અને એમની કંકોત્રી આવે છે, આમંત્રણ આવે છે, ત્યારે ધર્મદેવ, રામપ્રતાપજી અને ઘનશ્યામ મહારાજ જાય છે છપ્પૈયા. એ લગ્ન પ્રસંગ પતાવીને જ્યારે નીકળતા હોય છે ત્યારે ધર્મદેવ ત્યાં આગળ મોતી તિવારી એમને કહે છે કે તમારે અયોધ્યા હવે વહેલું આવવું પડશે, કારણ કે મારે ઘનશ્યામની જનોઈ વિધિ થોડા સમયમાં કરવાની છે. ત્યારે એ બધા કહે છે અમે આવશું, પાછા આવે છે. ત્યાર પછીથી થોડા સમય બાદ સુવાસિની બાઈ પોતાના નાના દીકરા નંદરામને લઈ અને પોતાના પિયર જાય છે તરગામ. ત્યાં ગયા, થોડા દિવસ રોકાયા, પણ ઘનશ્યામ મહારાજ વિના ગમતું નથી એટલે સુવાસિની ભાભીએ ઘનશ્યામ મહારાજને તરગામ તેડાવ્યા છે. એટલે મહારાજ આ સમયે તરગામ ગયેલા છે અને ધર્મદેવ અયોધ્યામાં છે, ભક્તિ માતા અયોધ્યામાં છે. હવે ધર્મદેવ એકાંતમાં બેઠા બેઠા વિચારે છે, પ્રથમ જુગ વેદ કીરીત હિજે હા, ધર્મ વિચારે દિલ મે તે હા, નર નારાયણ દેવ હિજે હિ, નર નારાયણ દેવ હિજે હિ, તાકે ધ્યાન કિયે તબ તે હિ, તાકે ધ્યાન કિયે તબ તે હિ, નર નારાયણ દરસ હિ દીને, વેદ કરહસ્ય સબ હિ કીને, વેદ કે જો જીવન હે જે હો, વેદ કે જો જીવન હે જે હો, તવ પુત્ર ગણ શ્યામ હે તે હો, તવ પુત્ર ગણ શ્યામ હે તે હો, નર નારાયણ દરસ હિ દીને. આ જે કથા છે એ કથા લગભગ સંપ્રદાયના બીજા ગ્રંથોમાં નથી આવતી એવું મારી જાણમાં છે. આ કથા આ જ ગ્રંથની અંદરથી આપણને જાણવા મળે એવું સ્વામીએ રહસ્ય લખ્યું છે અને મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને કીધું છે. ધર્મદેવ પહેલાના યુગમાં, પહેલો જે સતયુગ, એ સતયુગના સમયે જે વેદોની રીત હતી એ ધર્મદેવે મનમાં વિચારી, ત્યાર પછી નરનારાયણ દેવનું ધ્યાન કર્યું, ત્યારે ભગવાન નર નારાયણે તેમને દર્શન આપ્યા, વેદોનું સંપૂર્ણ રહસ્ય તેમને કહી બતાવ્યું અને પછી કહ્યું કે વેદોનું જે જીવન છે તે તો તમારા પુત્ર ઘનશ્યામ છે. આ ઘટના કે ધર્મદેવે ધર્મ વિચારણા કરી અને ધર્મ વિચારણામાં નરનારાયણ દેવનું ધ્યાન કર્યું, કારણ કે ભરતખંડના રાજા નરનારાયણ દેવ છે, નરનારાયણ ઋષિ છે, ભરતખંડની પ્રજા એ નરનારાયણ ઋષિની પ્રજા છે. નરનારાયણ દેવ એ ધર્મના સ્થાપન માટે તપ, ત્યાગ આદિક, વૈરાગ્ય આદિક ગુણોને પોતે ધારી રહ્યા છે. એટલે નરનારાયણ દેવનું જ્યારે ધ્યાન કર્યું ત્યારે ધ્યાન કરતાની સાથે નરનારાયણ દેવે દર્શન દીધા. દર્શન દઈ ધર્મદેવ વેદોનું રહસ્ય વિચારી રહ્યા છે. એ વેદોનું સંપૂર્ણ રહસ્ય નરનારાયણ દેવે કીધું છે અને કીધા પછી નરનારાયણ દેવ જે વાત કહે છે એ બહુ સમજવા જેવી છે. નરનારાયણ દેવ એમ કહે છે કે વેદોનું જીવન તો તમારા પુત્ર ઘનશ્યામ છે. તે ઘનશ્યામ જે રીતે ધર્મ કહે
તેને પરમ પ્રેમથી તમારે સમજવો. ધર્મદેવને કહે છે તમારે ધર્મ જાણવા માટે વેદોને વિચારવાની જરૂર નથી, તમારે જો ધર્મને જાણવો હોય તો ધર્મને જાણવા માટે તમારા પુત્ર ઘનશ્યામને તમારે પૂછવું, એ તમને જે કહે એ તમારે પ્રેમથી ધર્મ જાણવો. એ જોઈને વેદ પણ તમારા પર પ્રસન્ન થશે. તમારા પુત્ર બહુ પ્રભાવશાળી છે ધર્મદેવ, ઘનશ્યામની આજ્ઞા પ્રમાણે જો તમે ધર્મને પ્રવર્તાવશો તો વેદો પણ તમારી ઉપર રાજી થશે, કારણ કે વેદોનો સાર તમારા પુત્ર ઘનશ્યામ છે. આવું નરનારાયણ દેવ ધર્મદેવને કહે છે. અને હવે જે વાત કહે છે બહુ ગજબની છે, આપણા રોમે રોમ ખડા થઈ જાય, આપણા હૃદય પુલકિત થઈ જાય, આપણને બહુ આનંદ થાય કે આપણને કેવા મોટા મહારાજની પ્રાપ્તિ થઈ છે. એવી વાત નરનારાયણ દેવ ધર્મદેવને દર્શન આપીને કહે છે. હવે આગળ નરનારાયણ દેવ જે કહે છે એ સનાતન દેવ હમારે જો ઇનકો હમ માનત હે સો સબ પર હમકો માનત દેવા સબ પર હમકો માનત દેવા દેવ કે દેવ હોઈ કે એવા દેવ કે દેવ હોઈ કે એવા સનાતન દેવ હમારે જો. નરનારાયણ દેવ ધર્મદેવને કહે છે અમે પણ અમારા સનાતન ઈષ્ટદેવ આ ઘનશ્યામ મહારાજને જ માનીએ છીએ. જે ચોપાઈ છે એ ચોપાઈ હિન્દીમાં બધાય ઊન તમે સમજી શકીએ એમ સ્વામીએ લખી છે. સનાતન દેવ હમારે જોઉં ઇનકુ હમ માનત હે સૌ. અમે અમારા ઈષ્ટદેવ આ ઘનશ્યામ મહારાજને જ માનીએ છીએ. દેવતાઓ તો જાણે અમે દેવોના પણ દેવ હોઈએ તેમ અમને સર્વથી પર માને છે. નરનારાયણ દેવ એમ કહે છે કે દેવતાઓ અમને સર્વ દેવના દેવ માનીને અમને જ સર્વથી પર માને છે, પરંતુ સર્વનું કારણ તો આ ઘનશ્યામ પ્રભુ જ છે. આ ઘાટી છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે ચાર ઘાટી છે, એમાંની પહેલી ઘાટી પુરુષોત્તમને પુરુષોત્તમ જાણવા. ભગવાન સ્વામી નારાયણને જેવા છે એવા જાણવા એ બહુ મોટી ઘાટી છે. નરનારાયણ દેવ જે વાત કહે છે એવડી મોટી ઘાટી છે કે કોઈને એક જન્મે સમજાય, કોઈને બે જન્મે સમજાય, કોઈને લાખ જન્મે સમજાય, કોઈને કરોડ જન્મે સમજાય, કોઈને અબજ જન્મે પણ નથી સમજાય એવી ઘાટી છે. ઉપાસનાની ઘાટી એ ઘાટી એવી છે કે કોઈ એ ઉપાસનાની ઘાટીને ઉલંગી ગયેલા પુરુષોત્તમ નારાયણની મૂર્તિને ઓળખી ગયેલા સદગુરુની ઓળખાણ થાય અને સદગુરુની અંદર સાચું હેત થાય તો એની વાત મનાય, અને એની વાત મનાય તો જ ઉપાસનાની ઘાટી ખુલે, પોતાના બુદ્ધિ બળે કે શાસ્ત્રના કોઈ પણ પ્રકારના શબ્દોના આખા એના ગૂંચવાડાની વચ્ચે ઉપાસનાની ઘાટી ખોલવી બહુ અઘરી છે. પણ કોઈ સદગુરુ મળી જાય, કોઈ સત્પુરુષ મળી જાય, મધ્યના તેરમામાં મહારાજ કે શાસ્ત્રમાં આવી વાત તો લખી હોય. હવે આ વાત નરનારાયણ દેવ પોતે એમ કહે છે કે અમારા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ છે, આખા બ્રહ્માંડના દેવતાઓ અમને સર્વથી પર માને છે, પરંતુ અમે સર્વથી પર નથી, અમારાથી પર તમારા પુત્ર ઘનશ્યામ છે. આ વાત નરનારાયણ દેવ કહે છે એમ આધારાનંદ સ્વામીએ લખી અને મુક્તાનંદ સ્વામીએ કીધી. કદાચ કોઈને એમ થાય કે આપણા સંપ્રદાયનો ગ્રંથ એટલે એમાં એમ લખ્યું હોય, પણ એવું નથી. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથને બહુ વખાણ્યો છે. મહારાજ એમ કહે છે શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મ્ય જેવો તો કોઈ ગ્રંથ નથી એમ મહારાજે કીધું. તો એ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર
સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડ અંતર્ગત આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે એની અંદર જે થોડી ઘણી વાત આવે છે હું વાંચું છું, જેનાથી આપણને જે આધારાનંદ સ્વામીએ લખ્યું છે, જે મુક્તાનંદ સ્વામી કહી રહ્યા છે, એનું આપણને વધારે પ્રબળ પ્રમાણ મળે. વાસુદેવ મહાત્મ્યના બીજા અને ત્રીજા અધ્યાયની અંદર આમાંથી થોડીક વાતો આવે છે. એકવાર દેવર્ષિ નારદજી નરનારાયણના દર્શન કરવા બદ્રિકા આશ્રમમાં જાય છે. તે વખતે નરનારાયણે સંધ્યા વંદનાદિક આહનિક વિધિ કરતા જોઈને નારદજીને બહુ આશ્ચર્ય થયું. નરનારાયણ દેવ પોતે સંધ્યા વંદનાદિક કરતા હતા અને બહુ આશ્ચર્ય થયું એમને, કારણ કે નારદજી તો નારાયણના ભક્ત છે, નારાયણ નારાયણ અખંડ જપ કરે છે. એટલે નારદજીને આશ્ચર્ય થયું અને આશ્ચર્યની સાથે પાછું પૂછ્યું, અહૌ એતૌ જગત પૂજ્યા વિશ્વરો સર્વદેહિનામ એતૌ હિ પરમં બ્રહ્મ કાનયો રાહનિક ક્રિયા. અહો, આ તો આખાય જગતને પૂજા કરવા લાયક સર્વે દેહીઓના નિયામક અને સ્વયં પરમ બ્રહ્મ છે, તો એમની આવી આહનિક ક્રિયા કરવી કેમ ઘટે? નારદજીને આશ્ચર્ય થયું કે આખા જગતના જે સર્વથી પર પરબ્રહ્મ તત્વ કહેવાય છે એવા નરનારાયણ દેવ એ વરી સંધ્યા વંદનાદિ કોઈક દેવનું કરે, આવું એમને ઘટે કેમ? એમને તો પૂજાને અંગીકાર કરવાની, એ બીજાની પૂજા કેમ કરે? આ તો સમસ્ત જગતના માતા પિતા અને દેવોના પરમ દેવ અને મહામતિમાન છે, તે ક્યાં દેવનું ને પિતૃનું પૂજન કરતા હશે? નારદજીને આ આશ્ચર્ય થયું. પિતરૌ સર્વભૂતાનામ દૈવતામ દૈવતાનામ ચ દૈવતમ કામ દેવતામ તો યજતઃ પિતૃન વૈતૌ મહામતી. આ કોનું પૂજન કરતા હશે? આખા જગતના માતા પિતા થઈને. એટલે નરનારાયણ નારદજીનું જ્યારે સ્વાગત કરે છે, પછી નારદજી તરત જ નરનારાયણને પૂછે છે, નારાયણ ભગવાનને પૂછે છે, વેદેશુ સ પુરાણેશુ સાંગોપાંગેશુ ગીયસે ત્વમેવ શાશ્વતો ધાતા નિયંતા મૃતમચ્યુત. હે અચ્યુત, આ ચાર વેદો, શિક્ષાદી અંગો, ભારત, પંચરાત્ર, રામાયણ આદિક ઉપાંગો, પુરાણો, ઉપપુરાણો ઇત્યાદિક સમગ્ર શાસ્ત્રોમાં તમને એક જ અનેક પ્રકારે ગાન કરાયા છો, તમે એક જ છો, બધી જગ્યાએ આ શાસ્ત્રોમાં તમારું જ વર્ણન છે. આપત શાશ્વતપણે સમગ્ર જગતના કરતા ધરતાને નિયંતા છો, આપમાં જ સમગ્ર જગત રહેલું છે, અર્થાત આપત જગતના આધાર છો. તો હે દેવ, ચાર આશ્રમો ચાર વર્ણોમાં વર્તતા સર્વેજનો, ભવ, બ્રહ્મા, ઇન્દ્ર આદિક અનેક રૂપે રહેલા એક આપને જ પોતાના કર્મો વડે આરાધે છે, તો સમસ્ત જગતના માતા પિતા તમે જ છો અને વળી શાશ્વતપણે સર્વના દેવ પણ તમે જ છો. આવા સર્વેશ્વર તમો કયા દેવનું કે પિતૃનું પૂજન કરો છો તે હું જાણી શકતો નથી. આ ત્રીજા અધ્યાયના ત્રીજા શ્લોક સુધીમાં નારદજીએ જે વાતો કરી છે એ મેં ટૂંકમાં કીધી વાસુદેવ મહાત્મ્યમાં આવતી. નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે આખું જગત તમને માને છે, આખું જગત તમને પૂજે છે, તમામ શાસ્ત્રોમાં તમારી જ વાતો છે, એવા તમે નારાયણ કોની પૂજા કરો છો અત્યારે? અને ત્યારે નારદજીને ઉત્તર આપતા નારાયણ ભગવાન કહે છે કે હે બ્રહ્મન, જે તમોએ પૂછ્યું તે રહસ્ય ગુહ્ય હોવાથી કહેવા યોગ્ય નથી. ગુહ્ય એટલે કે મારું બહુ એ અંગત રહસ્ય છે, કોઈને કહેવાય એવું નથી. છતાં પણ મયી ભક્તિ મતે બ્રહ્મન પ્રવક્ષ્યામી યથા તથમ. છતાં પણ મારે વિશે અનન્ય ભક્તિવાળા તમને જેમ છે તેમ હું કહું છું, કહેવાય એવું નથી કોઈને, પણ છતાંય તમને કહું છું. અને પછી કહે છે કે જેને સત્ય જ્ઞાન અને અનંત બ્રહ્મરૂપે શ્રુતિએ વર્ણવ્યા છે, ને જે ત્રણ ગુણોથી વ્યતિરિક્ત દિવ્ય વિગ્રહધારી પુરુષ છે, જેને મહાપુરુષ વાસુદેવ પ્રભુ નારાયણ ઋષિ વિષ્ણુ કૃષ્ણ ભગવાન એવા નામે વર્ણવ્યા છે, તે જ એક દેવ અમારા બંનેના માતા પિતા છે, એમ તમે નિશ્ચય જાણો. આ દેવને અમે દેવ સંબંધીને પિતૃ સંબંધી કર્મમાં પૂજીએ છે. નાસ્તિ તસ્માત્ પ
परतरह पिता देवो थवा द्विज। हे द्विज, ए ब्रह्मपुर अक्षरधामना अधीश्वर श्रीकृष्ण तेज अमारा आत्मा छे एम जानो। एमना थकी पर तर बीजा कोई पिता के पूज्य देव अमारे नथी। आ नर नारायण देवे कीधु के अमारे जे ब्रह्मपुर पुरेश्वर जे ब्रह्मपुरना अधीश्वर छे अक्षरधामना जे अधीश्वर छे એનાથી પર અમારી માટે પૂજ્ય કોઈ નથી। આ વાસુદેવ મહાત્મ્યમાં નરનારાયણ ભગવાને નારદજીને કીધું છે। મહાભારતની અંદર પણ વાત આવે છે શાંતિ પર્વમાં, ત્યારે પણ નારાયણ ભગવાન ત્યાં એ જ વાત જે અહીં વાસુદેવ મહાત્મ્યમાં કરી છે એને જુદા શબ્દોથી ત્યાં પણ કહે છે। કહેવાનો અર્થ એ છે કે જે અહીં આગળ આધારાનંદ સ્વામીએ લખ્યું છે અને જે મુક્તાનંદ સ્વામી કહે છે એ ફક્ત આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં નહીં, વ્યાસ મુનિના કરેલા શાસ્ત્રની અંદર પણ સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણનું નિરૂપણ છે। જે નરનારાયણ દેવની વાત અહીંયા આગળ સ્વામીએ લખી છે એ વાતો નરનારાયણ દેવે પોતાના અનન્ય ભક્ત નારદજીની આગળ પણ કરેલી છે। માટે આપણને આનંદ થાય કે આખા બ્રહ્માંડના દેવતાઓને ઈશ્વરો બ્રહ્મા આદિક આટલા બધા શાસ્ત્રો જેનું વર્ણન કરે છે અને એ જેનું વર્ણન કરે છે શાસ્ત્રો જેનું વર્ણન કરે છે એ જે છે એ ભગવાન શ્રીહરિનું વર્ણન કરે છે, ભગવાન શ્રીહરિને વંદન કરે છે, ભગવાન સ્વામિનારાયણને ઉપાસે છે, ભગવાન સ્વામિનારાયણની પૂજા કરે છે, એ મહારાજનો યોગ આપણને થયો એ જ આપણા મોટા ભાગ્ય છે। માટે જ નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું, ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણું છું, તે તો કૃપા કરી છે તમે જીવન જાણું છું, કિયા અમે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળા આપ જીવન જાણો છો। જો આ વાત આપણને હા પડી જાય, શાસ્ત્રની આ વાતને આપણે જાણીએ તો વિચારો તો ખરા કેટલું અહોહોપણું થાય। આ મહારાજની પ્રાપ્તિ થઈ આપણને આમ એમ થાય કે આપણે કરોડો જન્મ મહારાજ ઉપર વારી જઈએ, આ કાંઈ સાધનથી મહારાજ મળે નહીં, આવા મોટા મહારાજ કેવી રીતે મળે। નરનારાયણ દેવ જેને એમ કહે કે જેની ઉપાસના જેની ભક્તિ હું કરું છું અને જે અમારા ઈષ્ટદેવ છે, આખું જગત નરનારાયણ દેવની પૂજા કરે અને નરનારાયણ દેવ જ્યારે આવી વાત કરતા હોય અને એ મહારાજ આપણને મળ્યા હોય, એ મહારાજ મને તમને એમ કહેતા હોય કે તમે અમારા કહેવાઓ છો, આપણને જગત આખું સ્વામિનારાયણના તરીકે ઓળખે છે, ત્યારે આપણને કેટલો આનંદ થાય કે ઓહો ક્યાં પુણ્ય, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી। આપણે ક્યાંય ગયા નથી, ક્યાંય ગયા નથી, એવા એ આ જે ભગવાન સ્વામિનારાયણનું રહસ્ય અને ભગવાન સ્વામિનારાયણની જે આ રીત એને કોઈ જાણી શકતું નથી, કોઈ એને કોઈ ક્યારેય પણ એ મહારાજને ઓળખી શકતું નથી, ક્યારેય નથી ઓળખી શકતું। મોક્ષ ધર્મની અંદર ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે તે પરબ્રહ્મ અનાદિને સર્વથી પર છે, તેને દેવતા કે ઋષિઓ જાણી શકતા નથી। એટલું જ નહીં યુધિષ્ઠિર, એને તો એકમાત્ર જગતના ધાતા આધાર ભગવાન નારાયણ જ જાણે છે, બીજા કોઈ જાણતા નથી। એ પરબ્રહ્મ તત્વને એક જ જાણી શકે છે, એવું પરબ્રહ્મ તત્વ એવા ભગવાન સ્વામિનારાયણ એ આપણને દયાએ કરીને મળ્યા છે। માટે મહારાજની આજ્ઞાને ઉપાસના અતિ ચોખ્ખી રાખવી, અતિ ચોખ્ખી રાખવી, મહારાજના અવતારોને પૂજ્ય રાખવા, માન્ય રાખવા, એના ચરિત્રો જે તે સમયે યોગ્ય સમયે ગાવા, એના ઉત્સવો આદિ કરવા, તમામ દેવી દેવતાઓની પૂજા પણ કરવી, જે તે મહારાજની આજ્ઞાઓ છે અને મહારાજની જે પ્રકારની આપણને શિક્ષાપત્રની અંદર લખેલી કલમો છે એ પ્રમાણે જ વર્તવું, પણ ભગવાન શ્રીહરિના સ્વરૂપને યથાર્થ જાણી રાખવું। આપણે તો ભાગ્યશાળી છીએ
કે આપણને પૂજ્યપાદ ગુરુજી જેવા એક મોટા પુરુષનો યોગ થયો છે, એટલે હૃદયની અંદર આપણને એક હા પડાવેલી છે કે સર્વોપરી એક મારો મહારાજ જ છે. એ સૂત્ર આપણને આપેલું છે, આપણને હા પડેલી છે, એ આપણા મોટા ભાગ્ય છે. અને અહીંયા આગળ નરનારાયણ દેવ ધર્મદેવને કહે છે, આ કડીને યાદ કરી અને આ કડીને મોઢે કરીને બરાબર મગજમાં આપણે ફિટ કરી રાખવી જોઈએ કે નરનારાયણ દેવે ધર્મદેવને આ વાત કરી. આપણને બહુ આનંદ થાય. દેવતાઓ તો એમ જાણે છે કે દેવોના દેવ હોઈએ તે અમને સર્વથી પર માને છે, પરંતુ સર્વનું કારણ તો આ તમારા ઘનશ્યામ પ્રભુ જ છે. તેઓ એવા મોટા હોવા છતાંય ઉપાસક એટલે કે ભક્તની જેમ વર્તે છે, આવું વર્તન બીજા કોઈથી થઈ શકે નહીં. ધર્મદેવ આવું વર્તન બીજાથી ના થાય. બીજા તો શું કરે એ કહે છે, સબ કે કારણ હોય કે તે હો ઉપાસિક આપે હોત હે એ હો એસી વાતન હોવે ઓરા એસી વાતન હોવે ઓરા બડે હોને સબ કરત હે દોરા બડે હોને સબ કરત હે દોરા સબ કે કારણ હોય કે તે હું. હે ધર્મદેવ, બધાનું કારણ હોય અને આવડા મોટા હોય એ ભગત બીજાના ભક્ત તરીકે, સેવક તરીકે, ઉપાસક તરીકે વર્તી ન શકે, કારણ કે આખું જગત મોટા થવા માટે તો સૌ કોઈ દોડધામ કરતા હોય છે. જગતનો સૌથી મોટો રોગ આ 21મી સદીનો સૌથી મોટો રોગ મોટાઈ મેળવવા પાછળ ડોટ હોય છે. ઘણી વખત ખબર નથી હોતી કે સાચી મોટાઈ કઈ છે. સાચી મોટાઈ કઈ છે? જીવને સત્તાની મોટાઈ જોઈએ છે. જીવને 5-25 વ્યક્તિ, 50 વ્યક્તિ, 1000 વ્યક્તિ મને જ આધીન વર્તવા જોઈએ આવી મોટાઈઓ જોવે છે. સાચી મોટાઈ એ નથી. મોટાઈ તો એ મોટાઈ છે કે જે મોટાઈ પોતાને સુખદાયી થાય અને બીજાને સુખદાયી થાય. મોટાઈ એ છીનવી લેવાથી આવતી નથી. મોટાઈ એ વારે વારે એનું પ્રતિપાદન કરવાથી આપણે વિશે આવતી નથી. મોટાઈ એ કોઈ એવી સત્તા નથી કે એને પડાવી લેવી કે એને પકડી લેવી. મોટાઈને લેવા માટે, મોટાઈને મેળવવા માટે સર્વના દાસાનો દાસ થવું પડે છે. સત્સંગની અંદર પણ ડોટાડોટ મોટાઈઓ માટે છે. જગતની અંદર, વ્યવહારના માર્ગની અંદર પણ મોટાઈઓ માટે ડોટાડોટ છે. એમ નરનારાયણ દેવ ધર્મદેવને કહે છે, એમને કહે છે, મોટા થવાની બધાને ડોટ છે, બધાને ડોટ છે, પણ મોટાઈ માગવાની વસ્તુ નથી. મોટાઈ તો સામેથી આવતી હોય છે. રામચંદ્રજી ગાદી ઉપર બેસવા સામેથી નથી ગયા. ભરતજી રામચંદ્રજી માટે ચિત્રકૂટમાં ગાદી, અભિષેકનો સામાન અને અયોધ્યાવાસીને લઈને ગયા છે. જ્યાં સુધી સત્તા છે એ સત્તાના ગુલામ થાય છે, કોઈ મોટાઈનો ગુલામ થાય છે, ત્યાં સુધી એમાં મોટાઈ આવી જ નથી. પણ મોટાઈનો જ્યારે સ્વામી થાય, સત્તાનો જ્યારે સ્વામી થાય, ગાદી તમને ગોતતી આવે, તમારે ગાદી ગોતવા ન જવું પડે, ગાદી તમને ગોતતી આવે, એ સાચી મોટાઈ છે. એ સાચી મોટાઈ છે. લોક ઉપર કોઈ પ્રકારના પ્રહારો કરીને, કોઈ પ્રકારની આ લોકની બીજી મોટાઈઓ બતાવીને બીજા 5-25-100 માણસને દબાવીને વર્તવું, એ કાંઈ મોટાઈ નથી. સાચી મોટાઈ તો એ છે કે 5-25-100-200-500 માણસ, 500 વ્યક્તિ તમને આદર્શ માની અને તમારી મોટાઈને સ્વીકારે ને તમારી મોટાઈ એના માટે સુખરૂપ થાય, ત્યારે મોટાઈ છે. ખ્રિસ્તી ધર્મના વડા પોપને સોગંદ વિધિની અંદર એવું કહેવામાં આવે છે, એવી સોગંદ વિધિમાં એને એવી શપથ લેવડાવવામાં આવે છે અને કહેવામાં આવે છે, યુ આર એ સર્વન્ટ ઓફ ગોડ સર્વન્ટ્સ.
તમે ભગવાનના સેવકોના પણ સેવક છો, સેવક છો. જેને સાચી મોટાઈ લેવી હોય એને હંમેશા દાસાનું દાસ થવું, દાસાનું દાસ થવું. સાચી મોટાઈ તો ભગવાનના હૃદયમાં સ્થાન મળે એનાથી કોઈ સાચી મોટાઈ નથી. કોઈ મહાપુરુષના હૃદયમાં સ્થાન મળે એનાથી કોઈ સાચી બીજી મોટાઈ નથી. બીજી મોટાઈ કદાચ સાચી છે, પણ નિષ્કુળાનંદ સ્વામીએ મોટાઈ માટે લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી કે બધી મોટાઈઓ સાચી ચોક્કસ છે, એહ વિના મોટાઈ જે અન્ય ખરી તે પણ ખોટી નથી રે, તે તો સુની લિયો સહુજન તે પણ કહું કથી રે. નિષ્કુળાનંદ સ્વામી કે તમે જેને મોટાઈ માનો છો એ મોટાઈ કદાચ સાચી હશે, પણ એ કેવી છે? જેમ પંખીમાં મોટેરો ગુડ ઝાડમાં તાડ લઈએ, જેમ જળમાં મોટેરો ઝૂડ પશુમાં પાડો કહીએ રે. સર્પમાં મોટેરો તક્ષક વીછીમાં ઠાકરીઓ વળી રે, એ તો મોટપ દુઃખદાયક સમજો સહુ મળી રે. જેમ સાપમાં તક્ષક મોટો એ મોટાઈને શું કરવાની, ઝાડવામાં તાળ મોટા ફળ કાંઈ આપે નહીં એ મોટાઈને શું કરવાની, પંખીમાં ગુવળ મોટું એવી મોટાઈને શું કરવાની, જળની અંદર મોટેરો ઝૂડ એવી મોટાઈને શું કરવાની, પશુમાં પાળો મોટો હું ગણતરીને શું કિંમત, શું કિંમત. પરંતુ સ્વામીએ લખ્યું, જોને સુખજીને જળ ભરત કો કોને મોટા જાણ્યા રે, હતા નિષ્કુળાનંદે સમર્થ પછી સૌએ પરમાણ્યા રે. તમે મોટા છો, તમે હીરા છો, તમારે હીરો છો એવું કહેવાની જરૂર નથી, આખું જગત સ્વીકારશે. જળ ભરત જતાર્યા પછી પણ જગતે સ્વીકાર્યા, મોટા છે મોટા જ રહે છે, એ ક્યારેય નાના થતા જ નથી. જે મોટા હોય છે એ મોટા જ રહે છે. ગુણાદિતાનંદ સ્વામીએ ચોક વાળ્યા, સાવરના લઈને ચોક વાળ્યા, મહંત હતાને ચોક વાળ્યા, વાસીદું કર્યું. ગુણાદિતાનંદ સ્વામીનો વિરોધ કરવાવાળા એ સમયે કેટલાય હતા, ત્યાગી ગ્રહીમાં ઘણાય હતા, પણ એ બધા એના નામ નિશાન નારિયા, સ્વામી તો સ્વામી જ રહ્યા. મુક્તાનંદ સ્વામીનો પણ વિરોધ કરવાવાળાએ મોદકાનંદ નામ લખીને મુક્તાનંદ સ્વામીના પણ વિરોધ કર્યા છે, પણ મુક્તાનંદ સ્વામી દાસત્વ ભાવે રહ્યા, એની કાંઈ મોટાઈ ઘટી નહીં, એ તો એમને એમ જ રહ્યા. એની મોટાઈ તો વધી ઘટી નહીં, કારણ કે મોટા મોટા જ હોય છે, મોટા મોટા જ હોય છે. પણ જગત આખું એવું છે કે મોટાઈ પાછળ દોડી રહ્યું છે. ઊંચે ઊંચે સબ ચલે, નીચા ચલે ન કોઈ, તુલસી નીચા જો ચલે ધ્રુવ સે ઊંચા હોય. ઊંચા ઊંચા તો બધાય ચાલે, પણ નીચું ચાલે એ તુલસીદાસજી એમ કે છે, ધ્રુવ કરતા પણ ઊંચા જાય. ધ્રુવનો તારો કેટલો ઊંચો છે આકાશમાં, એના કરતા પણ એની મોટાઈ વધારે વધારે મોટી થાય. સદા નમે છે ફળવાન વૃક્ષ, સદા નમે છે કુલવાન દક્ષ, નમે નહીં શુકલ કાષ્ટ હોય, નમે નહીં જે જન મૂર્ખ હોય. ફળવાન વૃક્ષ છે તો નમે છે, કુળવાળો વ્યક્તિ છે, બુદ્ધિશાળી વ્યક્તિ છે, નમે છે. એ મોટાઈ પાછળ ક્યારેય દોડતો નથી. વાત એટલી જ છે કે મોટાઈ ક્યારેય ઉપસીને મળતી નથી, સમાઈને મળતી હોય છે. મોટાઈ કોઈને દબાવીને મળતી નથી, ડટાઈને મળતી હોય છે. મોટાઈનો સ્વામી જે વર્તે એ જ સાચી મોટાઈ છે, એ જ સાચી મોટાઈ છે. મોટાઈને સાબિત કરવા માટે મથામણ ન કરવી, મથામણ ન કરવી. તમારા વિશે ગુણ પડ્યા છે તેની કોઈ કદર કરવાવાળું આ પૃથ્વી ઉપર ભગવાને રાખ્યા જ હશે, ને કદાચ નહીં રાખ્યા હોય તો એ પુરુષોત્તમ નારાયણ જે ગુણની કદર કરે, ભગવાનના મોટા પુરુષો જે સદગુણો હોય એની કદર કરે, એનાથી પછી બીજી મોટાઈ કઈ જોઈએ, કઈ મોટાઈ જોઈએ. મોટાઈ તો એ જ છે કે ભગવાન, ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો ભક્તોની સેવા થાય. પણ જગત આખું આંધળું થઈને મોટા પાછળ, મોટાઈ પાછળ પડ્યું છે. નરનારાયણ દેવ કહે છે, મોટા થવા માટે તો સૌ કોઈ દોડધામ કરતા હોય છે, દોડધામ કરતા હોય છે. હા, કોકની થોડી મોટાઈ ગવાઈ જાય ને તો ઓહો, એને મૃત્યુ જેવું થઈ જાય, જેને મૃત્યુ આવી ગયોનું એટલું બધું વસમું લાગતું હોય. શું એટલો બધો ખોખરો, એ તો મોટાઈનો જે ગુલામ થયો છે, શું મોટાઈને સાચવવાનો, સત્તાનો ગુલામ થયો છે, શું સત્તાને સાચવી શકવાનો.
સત્તા તમારી પાસે આવીને હાથ જોડે તમે મને સ્વીકારી લો, મોટાઈ તમારી પાસે આવીને હાથ જોડતી હોય કે તમે મને સ્વીકારો, એવી મોટાઈ છે ને એ સુખદાયી થાય, પોતાને સુખદાયી ને બીજાને સુખદાયી, પોતે પણ ભગવાન ધર્મ જગતમાં હોય તો ધર્મના માર્ગે પોતે ચાલે ને બીજાને ચલાવી શકે, અને રાજ જગતમાં હોય તો પોતે સુખ્યો રહે અને પ્રજાને સુખી રાખી શકે. બાકી મારીને મોટાઈ લેવી એ તો એક પ્રકારનો અધર્મ જ છે, એક પ્રકારની એ મોટાઈ કદાચ આજે સુખદાયી પણ કાલ દુઃખદાયી થવાની છે. કારણ કે કોઈને દબાવીને તમે મોટાઈ લીધી છે, એ જે દિવસે સ્પ્રિંગ છટકશે તે દિવસે તમારી મોટાઈના ભૂકા બોલાઈ દેશે. તમારા કુટુંબ પરિવારમાંય ગણાને એવા પાવર બહુ, દેશમાં હોય બધું, હવે આ વિદેશોમાં તો પરવારી ગયું હોય બધું, પણ દેશમાં એવો બહુ પાવર હોય કે હું પગ મૂકું એટલે ઘરમાં ટાંકણી પડે તો અવાજ આવવો જોઈએ, આવા બધા પાવરો ખોટે ખોટા હાવ કારણ વિનાના. કોઈ મારી સામે માથું ઊંચકવો જ ના જોઈએ, કોઈ ઊંચકવો જ ના જોઈએ. અરે ભલા મોટા બાજન સાહેબ બધાય ગુજરી ગયા, તારું માથું ક્યાંથી રહેવાનું ભલા. એના કરતાં આમે ઉંમરવાળો થઈશ તેથી ઢીલો જ થઈ જવાનો છે, જેથી હાથ પગ નહીં ચાલે તેથી ઢીલો જ થઈ જવાનો, જેથી કોઈને પરવશ થઈશ તેથી ઢીલો જ થઈ જવાનો છે. એના કરતાં એ બધી મોટાઈ છોડ, પુરુષોત્તમ નારાયણને ભજવાની મોટાઈ એની પાછળ પડે, એ આ જગની અંદર જીતી ગયો. નરનારાયણ દેવ કહે છે, આ શ્રીહરિ તો ભક્તના પણ ભક્ત થઈને રહે છે તો પણ તેઓ સૌથી મોટા જ રહે છે, મોટા જ રહે છે. મહારાજે બધાની સેવા કરી, લો મુક્તાનંદ સ્વામીને ગુરુ તરીકે માનતા, ધર્મદેવ અને ભક્તિ માતાની સેવા કરી, એ તો માતા પિતા હતા અને સેવા કરી, પણ પેલા સેવકરામની કૃતજ્ઞ હતો એ સેવકરામ એની સેવા કરી, તો શું સેવકરામ ભગવાન થઈ ગયો? ક્યાંય ચોપડામાં લખાયું સેવકરામ ભગવાન થયા? મોટા એ મોટા જ રહે, ભગવાને ભગવાન જ રહે. એમની મોટપ કોઈને લીધે કોઈ પ્રકારે ઘટતી નથી, કેમ? જે એમનામાં એવા સદગુણો સંપૂર્ણપણે ભરાઈને જ રહ્યા છે. જેટલા મનુષ્ય દેવ અને અસુર છે તેઓ આ ઘનશ્યામ પ્રભુને માને કે ન માને, પરંતુ તેઓ તો સૌથી પર અને સમર્થ છે, તેથી બધા માને તેને કરીને એમની મોટાઈ વધતી નથી અને ન માને તેમની મોટાઈ ક્યારેય ઘટતી નથી. મોટા પુરુષોને કોઈ માને કે ન માને એ તો મોટા જ રહે, નથી મનાતા એ કભાગ્યો, એના ભાગ્ય ફૂટ્યા કે એને મનાતું નથી. ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો એ ભગવાન છે એવું ન મનાતું હોય, અવતારના અવતારી ન મનાતા હોય, એના ભાગ્ય ફૂટ્યા. ભગવાનના મહાપુરુષો મળ્યા હોય એ અક્ષરધામના અનાદિ મુક્ત ન મનાતા હોય, એના ભાગ્ય ફૂટ્યા. એને નિર્દોષ ન મનાતા હોય, એના ભાગ્ય ફૂટ્યા. ગુણાદિતાનંદ સ્વામી કહે છે એના ભાગ્ય ફૂટ્યા. ભગવાનના દિવ્ય સંતો ભક્તો મળ્યા હોય અને એની અંદર હૃદયમાં હા ન પડતી હોય, આવો દિવ્ય સત્સંગ મળ્યો એને હા ન પડે કે આવી પ્રાપ્તિ મને થઈ, એના ભાગ્ય ફૂટ્યા, ભાગ્ય ફૂટ્યા. ક્યારેય પણ મોટા તો મોટા જ રહે છે. અમે હમણાં જ અમેરિકાની અંદર ગુરુજી આવ્યા ત્યારે એક જગ્યાએ વિચરણમાં જવાનું થયું, ને પછી સાથે સંતો હતા અને ગુરુજી હતા, અને સિક્યુરિટી પેલું જે એરપોર્ટ ઉપર હોય એમાંથી પાસ થવાનું થયું. ગુરુજી પહેલાં નીકળી ગયા હતા, સંતોના ચંપલ બધા ગુરુજીએ આમ કરીને કાઢીને મૂકી દીધા. લો એ ગુરુજીએ એ ચંપલ ઉપાડીને હેઠા મૂકી દીધા બધા સંતોના, કારણ કે ગુરુજી આગળ નીકળી ગયા હતા. તો ગુરુજી એવી વાત ના જોઈ કે પાછળ ચેલા આવે પછી એ ચંપલ મારા મૂકે ગોઠવે અને પછી હું પહેરું, એવી વાત ના જોઈ. મોટા બહુ સહજ જીવનથી જીવતા હોય. તો શું ગુરુજીએ એવું કંઈક એ જે એવી સેવા કરી અને એવું ચરિત્ર બતાવ્યું તો શું એ જેના ચંપલ ઉપાડે છે મોટા થઈ ગયા, મહાન થઈ ગયા? અને એ શું નાના થઈ ગયા? ના, એમની મહાનતા તો ઓર વધી, ઓર વધી. ક્યારેય પણ કોઈ દિવસ તમે જેમાં સમાવ છો એ સમાયેલું કદાચ આજ સહન કરવું પડે છે, પણ ભવિષ્યની અંદર શ્રીજી મહારાજની બહુ મોટી નોંધ લે છે, બહુ મોટી નોંધ લે છે. માટે ભગવાનના આપણે બધાએ મોક્ષ માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છે, નરનારાયણ દેવની આ વાતથી સજાગ બનીએ. આ શ્રી ઘનશ્યામનું સ્વરૂપ તો સદા એકનું એક સરખું જ રહે છે, ક્યારેય વધતું ઘટતું નથી. આ રીતે આ પ્રગટ શ્રીહરિની મોટાઈ જેટલી સમજે તેનામાં તેટલી મોટાઈ આવે છે. મહારાજને જેટલા મોટા સમજીએ એટલા મહારાજ આપણને મોટા કરે છે. જેવો ભગવાનને જાણે છે એવા તો ભગવાન એને કરે છે. મહારાજ વચનામૃતમાં કહે છે, જે મુક્ત ભગવાનને જેવા જાણે છે એવા તો ભગવાન એને બનાવી દે છે. ભગવાન જેવું રૂપ, ભગવાન જેવું ઐશ્વર્ય, ભગવાન જેવું સામર્થ્ય, બધું જ ભગવાન જેવું આપે છે. જેવા મહારાજને આપણે જાણીએ એવા મહારાજ આપણને બનાવે છે.
તે માટે એક દ્રષ્ટાંત છે. હવે સ્વામી એક ઉદાહરણ આપે છે. ચાર માસ સુધી સતત વરસાદ ખૂબ જોરથી વરસતો રહે તેનું જળ અનંત નદીઓમાં પણ સમાય નહીં, તેથી તે બધું જળ સમુદ્રમાં વેગથી જતું રહે છે. આ રીતે 50 કોટી યોજનના વિસ્તારવાળી ભૂમિમાં જેટલું પણ વરસાદનું પાણી છે તે બધું જ જળ સમુદ્રમાં જતું રહે છે, તો પણ સમુદ્ર તેઓને તેઓ સ્થિર થઈને રહે છે. વળી કદાચ 100 વર્ષ સુધી પૃથ્વી પર બિલકુલ વરસાદ વરસે નહીં, છતાં પણ સમુદ્ર સુકાતો નથી, જેવો છે તેવો અખૂટ જ રહે છે. બધી નદીઓનું જળ સમુદ્રમાં જતું રહે, 4 મહિના સુધી સતત વરસાદ પડે, સમુદ્ર છલકાઈ ના જાય. 100 વર્ષ સુધી વરસાદ ના પડે તો સમુદ્ર કાંઈ હુકાઈ ના જાય, એ તો એવો ને એવો જ રહે. એમ આ દ્રષ્ટાંતથી હવે જે સ્વામી સમજાવે છે, નરનારાયણ દેવ જે ધર્મદેવને કહે છે એ વાત લખે છે. એવી રીતે શ્રીહરિ તમામ ચેતનો ગમે તેટલા માને પૂજે ક્યારે ફૂલાઈ જતા નથી, અને કોઈ લેસ માત્ર પણ ન માને તો કાંઈ ન્યૂન થઈ જતા નથી. આખું જગત મહારાજને પૂજવા માંડે, બ્રહ્માંડના બધાય દેવો ઈશ્વરો મનુષ્યો બધાય ભગવાન સ્વામીને પૂજવા માંડે તો ભગવાન કાંઈ ફૂલાઈ ના જાય, બધા મારી બહુ સ્તુતિ કરે છે, અને કોઈ ના માને તો કાંઈ મુરઝાઈ ના જાય, કારણ કે એમને ખબર છે હું તો જે છું એનો એ જ છું. એમ જ્યારે આપણી સાચી મોટાઈ આપણને મળેલી હોય ને, જ્યારે આપણે સાચી સ્થિતિને પામેલા હોઈએ ને, ત્યારે કોઈ સ્તુતિ એ કરીને ફૂલાઈ ના જઈએ. કાંઈ આપણને ગલગલિયા ના થવા લાગે કોઈક સ્તુતિ કરે તો, બહુ હારા છો ને, બહુ મોટા છો ને, બહુ સારું બોલો છો ને, બહુ સારું આ કરો છો, અને બહુ તમે દાન કરો છો ને, બહુ નિષ્ઠાવાળા છો ને, બહુ ભક્તિવાળા છો, આવા 5 લેબલ મળી ગયા હોય ભાવુક અને મહિમાવાળા સંતો ભક્તો તરફથી, તો ફૂલાઈને ફુગોણા થઈ જઈએ. અને ક્યારેક ખબર પડે કે ઓલા ભક્ત તો મારા વિશે આમ કહેતા હતા કે આમ કહેતા હતા, આમ મૂરઝાઈ ના જઈએ કે હવે મારે શું, મારું તો કોઈ આમ છે જ નહીં, મારી કોઈ વેલ્યુ જ નથી. ભાઈ વેલ્યુ એક સ્વામિનારાયણ, ને સ્વામિને ધારી રહેલા સિવાય બીજો કોઈ સાચી નહીં કરી શકે. આ જગતમાં તો એવું છે, તું ખોટો હોઈશ અને જગત આખું સાચો સાચો કરી બેસશે તોય તું છેતરી જઈશ, અને તું કદાચ સાચો હોઈશ અને જગત આખું ખોટું કહે છે તો ગભરા છો શા માટે? સ્વામિનારાયણને ક્યાં ખોટા કીધા છે? એ તો અંતરિયામી છે. સ્વામિનારાયણને ધારી રહેલા એ તને ક્યાં ખોટો કીધો છે? એ તો અંતરિયામી છે. લેવાનું તો ન્યાથી છે. આ તો બધાય મહિમાવાળા હોય, અને કોઈ કહેવાય હોય દ્વેષવાળા પણ હોય, દ્વેષવાળો હોય તો કદાચ તમારી નિંદા પણ કરે, એ મારી મહારાજ જ કરે છે, આપણું કંઈક સારું જ થતું હશે. મહિમાવાળો છે તે મારી મહારાજ જ કરે છે, એ જે કરતા હશે મહારાજનું છે, ભગવાનનું છે. આવું ભગવાનની અંદર આવો ગુણ રહેલો છે, આપણી અંદર મોટા મોટો આ અવગુણ રહેલો છે કે આપણને કોઈક થોડુંક એટલે તરત ફૂલાઈને ફૂગો થઈ જઈએ, અને થોડુંક કંઈક આપણે કંઈક વિરોધમાં કંઈક સાંભળી જઈએ કે આમ તેમ નથી બરાબર, આમ આમ તો આમ બોલવાનું ઠેકાણ નથી, ચાલવાનું ત્યાં તરત જ આમ મોગરો તરત જ મુરઝાઈ જાય. ગુણાદિતાનંદ છે કે કોઈ આપણને એવું કહી દે તમે અક્ષર છો અને બ્રહ્મરૂપ છો તો કંઈ બ્રહ્મરૂપ ના થઈ જઈએ, અને કોઈ એવું કહે કે તમે ગધેડા જેવા છો તો કંઈ ગધેડો ના થઈ જાય, કોઈ આપણને એમ કે ઓહો તમે તો મોટા પંડિત છો તો કે પંડિત ના થઈ જઈએ, કોઈ કે ઓહો આખા અમેરિકાની સત્તા તમારા હાથમાં છે તો કંઈ સત્તા આવી ના જાય, અને કોઈ કે તમારાને તો કાંઈ નથી તો એવું ના થઈ જાય. તો જેમ હોય એમનું એમ જ રહે. માટે સહજ સરળ સાદું ભગવાનને રાજી કરવાનું, ભગવાનના મોટા પુરુષોને રાજી કરવાનું, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવાનું જીવન જીવ્યા કરવું આનંદમાં રહીને. આ રીતે ભગવાનની અંદર આવા ગુણ રહ્યા છે. હે ધર્મદેવ, આ રીતે સમુદ્રના કરતા પણ શ્રીહરિમાં તો અનંત અપાર ગુણ રહ્યા છે, તેથી તેઓ કોઈના માપમાં આવે એવા નથી, છતાં મૂર્ખ હોય એનું માપ કરવા જાય. એક ભગવાનનું અને ભગવાનના મહાપુરુષોનું કોઈ દી માપ કરવા ના જવું કે એ આટલા હશે, એ આવા હશે, આવા મોટા, એનું માપ થાય જ નહીં. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી પર છે. ભગવાનનું માપ કેવી રીતે થાય, કેવી રીતે થાય? જ્યાં મન નથી પહોંચતું, જ્યાં બુદ્ધિ નથી પહોંચતી, માપ ક્યાંથી લેશું? કયા સાધન ઉપકરણ ગયું આપણી પાસે ભગવાનને માપવા માટેનું? ફૂટપટ્ટી ગઈ બુદ્ધિ, એ તો નિષ્કુળાનંદ સ્વામીએ કીધું અલ્પ બુદ્ધિ એ ઊંધી, કળિયુગના માણસની બુદ્ધિ એક તો થોડી ને એ ઊંધી હાલે છે, હું ભગવાનને માપે? અને અક્ષરધામમાંથી આવેલા મુક્તનો આપણે શું તાગ લઈ શકીએ? અક્ષરધામમાંથી આવેલા એ જે મહારાજની મૂર્તિની અંદર રસબસ રહેવાવાળા એવા અનાદિ મુક્તો જે આ પૃથ્વી ઉપર ફક્ત એક દેહ ધારીને દર્શન આપતા હોય, ત્યાં બેઠા થકાઈ દર્શન દેતા હોય એવા મુક્તને આપણે આપણી ફૂટપટ્ટીથી માપવા જઈએ, કેવી રીતે મપાય? આપણી ફૂટપટ્ટી ટૂંકી પડે, આપણી બુદ્ધિ ટૂંકી પડે, આપણા મન કે આપણી વાણી ત્યાં સુધી પહોંચી ન શકે
એ તો મૂર્ખ લોકોનું કામ છે, માટે ભગવાન અને મોટાની આગળ તો બસ એટલું જ કહેવું એને સ્તુતિ કરીને, તમે એટલા ઊંડા છો, એટલા ઊંડા છો કે ઊંડાઈ સુધી હું પહોંચી શકું એમ નથી, એટલા ઊંચા છો, એટલા ઊંચા છો કે આકાશના એ સ્તર સુધી હું પહોંચી શકું એવું નથી, મારી તાકાત તો એટલી જ છે, તમારા ચરણારવિંદની અંદર મારું ડાપણ છોડીને હું બેસું છું, બસ મારી અંદર આટલી જ આવડત છે કે હું મારું ડાપણ છોડીને, બુદ્ધિનું માન છોડીને મારું કર્તવ્ય એટલું જ સમજું છું કે તમારા ચરણારવિંદની અંદર હું શાંતિથી રહી શકું, આટલી જ મારી કેપેસિટી છે. બાકી ફૂટપટ્ટી લઈને આમ માપવા જઈએ ને તો આખું બ્રહ્માંડ પાર જતા રહીએ ને તો એ ફૂટપટ્ટીથી મપાય એવું નથી. ચિદાકાશના પુરુષો, ચિદાકાશની મધ્ય રહેવાવાળા તત્વો, એ તત્વને માયાના માયાના ઝપેટાની અંદર ફરતો જીવ કેવી રીતે માપી શકે? જે ચિદાકાશ અનંતને અગાધ છે, જે ચિદાકાશ અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે, એના એક એક કણમાં જે વ્યાપ્ત છે એવા પુરુષોત્તમ નારાયણ અને પુરુષોત્તમ નારાયણને અખંડ ધારી રહેલા મહાપુરુષો, એને ક્યારેય પણ આ જીવ પોતાના ડાપણની ફૂટપટ્ટીએ માપી શકતો નથી. એ તો એ જ એનો પાર પામી શકે છે જેને પોતે પાર પમાવે, એ પમાડે, એ જેને પામી શકે છે, એ જેને સમજાવે, એ જેને સમજી શકે છે, એ જેને જોવડાવે, એ જેને જોઈ શકે છે, એ જેના બંધનમાં આવવા ઈચ્છે એના જ બંધનમાં આવી જાય છે. માટે ભગવાન અમાપ અને અગાધ છે એવું હંમેશને માટે ભગવાનને ક્યારેય પણ આપણી બુદ્ધિથી માપવા નહીં. મહારાજ તમે બહુ મોટા છો, મને સમજાવેવા નથી, આટલા સમજો છું થોડા, પણ તમે તો બહુ મોટા છો. ગોપાળાનંદ સ્વામી કે હું નથી સમજ્યો, મુક્તાનંદ સ્વામી કે હું 40 વર્ષથી ભેગો ફરું છું ઉમરેઠમાં કે હું નથી સમજ્યો, આપણે ક્યાંથી સમજી લઈએ? બસ મહારાજ તો બહુ મોટા છે. પરમ પવિત્ર શ્રી નરનારાયણ ભગવાન આવી રીતે શ્રીહરિનો અપાર મહિમા કહીને અદૃશ્ય થઈ ગયા. નરનારાયણ દેવે ધર્મદેવને આવો મહિમા કીધો પછી અદૃશ્ય થઈ ગયા. ધર્મદેવ એ સમયે ધ્યાન કરતા હતા, તે ધ્યાનમાંથી બહાર આવ્યા. પછી જે યુવતીઓ શિષ્યા થવા આવતી તેમને ધર્મદેવ ભક્તિની શિષ્યા કરાવતા. આમ કરવાથી ગુરુને ક્યારેય લાંછન લાગે નહીં અને યુવતીઓનો સહેજે મોક્ષને પામે, યુવતીઓ સહેજે મોક્ષને પામે. જે સ્ત્રીઓ આવતી, આગલા તરંગમાં આવ્યું હતું કે ધર્મદેવ કોઈને પોતે એના ગુરુ થતા નહીં, એને ભક્તિ દેવી પાસે મોકલતા. યુવાન સ્ત્રી અને પુરુષ એક સ્થળે ભેળા થાય તો કામ તેમાં વિવેક રહેવા દેતો નથી, ભવ બ્રહ્મા કરતાં વધારે કોઈ સમર્થ નથી, તેઓ મનુષ્યને દેવોના ઈશ્વર ગણાય છે. અરે નર અને નારીની સૃષ્ટિ પણ એમને જ કરી છે, છતાં નારીમાં મોહ પામ્યા. ભવ બ્રહ્મા કરતાં આ બ્રહ્માંડમાં કોઈ સમર્થ નથી. આવી એવા ભવ બ્રહ્મા જે છે જેને આખી સૃષ્ટિ બનાવી જ, બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના જ પોતે કરી, અને જે એ બ્રહ્માદિક ઈશ્વરો છે એની નીચે સ્વર્ગાદિક લોકો છે, તો સ્વર્ગની અંદર જે સ્ત્રીઓ છે, સ્વર્ગના જે વૈભવો છે, આ પૃથ્વી પરનું જોવે ને એ સ્વર્ગનું જોવે તો આ તો હાવ કચરા જેવું લાગે. અહીંનું સારામાં સારું કોઈ સ્ત્રી કે પુરુષનું રૂપ હોય એ સ્વર્ગના દેવતાઓને જ્ઞાની અપ્સરાઓ સામે તો હડેલ ભૂંડ જેવું લાગે. બોલો, આવી એ સ્વર્ગ કરતાં પણ ઉપર બ્રહ્માનો સત્યલોક છે, એમના કરતાં પણ ઊંચા વૈભવો બ્રહ્માજીના સત્યલોકમાં છે, એમના કરતાં પણ રૂપવંતી સ્ત્રીઓને બધું એ બ્રહ્માજીના સત્યલોકમાં છે, એવા ભવ બ્રહ્માએ આવી સૃષ્ટિ કરી છે. એમના માટે તો આ હાવ અધમ સૃષ્ટિ કહેવાય એવી સૃષ્ટિ કરી છે. એ સૃષ્ટિના કરતા એ છે, છતાં પણ નારીમાં મોહ પામ્યા હતા, નારીને જોવાથી કામે પ્રવેશ કર્યો અને દેવરાજ ઇન્દ્ર નારીની પાછળ દોડતો ગયો. કામે કોઈની લાજને આબરૂ રહેવા દીધી નથી, તેને બધાને અત્યંત ફજેત કર્યા છે. કામ દોષ એટલો બધો જોરાવર નીકળ્યો કે એને ભવ બ્રહ્માદિક દેવોની પણ લાજને આબરૂ પાડી દીધી. પુરુષ અને સ્ત્રી બંનેને જે પરસ્પર પ્રેમ છે તે જ મૂર્તિમાન કામ છે. પુરુષ નારી મે પ્રીત હી જો મૂર્તિમાન કામ હે સોવું, પ્રીત વિના તાકો ચલે ન જોરા, પ્રીત વિના તાકો ચલે ન જોરા, સંગ વિના પ્રીત ન કો ઠોરા, સંગ વિના પ્રીત ન કો ઠોરા. પુરુષ નારી મે પ્રીત હી જો, પુરુષ અને સ્ત્રી બંનેને જે પરસ્પર પ્રેમ છે એ જ મૂર્તિમાન કામ છે. પરસ્પર પ્રેમ સિવાય એનું બળ ચાલતું નથી, પરસ્પર સંગ સિવાય ક્યાંય પ્રેમ થતો નથી. કહેવાનો અર્થ, સ્ત્રીનો સંગ જ ના કરવો,
એનો સંગ કરે તો એની અંદરથી હેત થાય, હેતના કારણે કામ પ્રગટ થાય. જ્યારે સામેનાની અંદર સ્ત્રી રૂપ દેખાય, સ્ત્રીને જ્યારે પુરુષ દેખાય ત્યારે એમાં કામ પ્રગટ થાય એવું શાસ્ત્ર કહે છે. શ્રીજી મહારાજે કીધું સ્ત્રીને પુરુષનો યોગ થાય, ધર્મ રહે એવી કોઈ આશા રાખવી જ નહીં, રહે જ નહીં, ક્યારેય ના રહે. શ્રીજી મહારાજ કેટલું સજાગ કરતા હશે. આજ સુધી કેટલાય સંપ્રદાયો પૂર્વે હતા, બધું ભેડું હતું, થોડો સમય જ્યાં સુધી એવા ધર્મનિષ્ઠ પુરુષો હતા સંપ્રદાય હાલ્યો, પણ છેલ્લે પતન બહુ થયા. એટલે મહારાજે આવીને હાવ નોખી રીત કરી, ધર્મદેવે આવીને હાવ નોખી રીત કરી, નોખું જ કરી નાખ્યું કે જેનાથી ક્યારેય પણ કોઈના કલ્યાણ બગડે નહીં, ક્યારેય ના બગડે, એટલે નોખું કરેલું છે. કામ મોક્ષ માર્ગમાં ભયાનક શત્રુ છે, તે હેત દેખાડીને મારી નાખે છે. હેત દેખાડે, મહિમાના ઓથે પણ મારે, હેતના ઓથે પણ મારે. એટલે શ્રીજી મહારાજે અંતેના 24માં વચનાવદમાં કીધું કે બાઈઓ હરિભગત હોય અને પુરુષોનું કોઈ એકનું મહાત્મ્ય બહુ ના સમજવું, બધા એનું હરખું લેવું, બધા બાઈઓ બહુ સારા ભગત છે. અને એવી રીતે ભાઈ હરિભગત હોય એને કોઈ એક બાઈનું બહુ મહાત્મ્ય ના લેવું કે આ બેન બહુ ભક્તિવાળા ને બહુ જ્ઞાનવાળા, બધા બહુ સરસ છે, બધા બહેનો સારા છે, આખું સખી મંડળ બહુ ભજન કરે છે ને બહુ સેવા કરે છે ને, આમ લેવું. પણ કોઈ એક ઉપર વજન આપીને ના લેવું એ ના પાડે છે શાસ્ત્ર, ના પાડે. શ્રીજી મહારાજ અંતેના 24માં કે જરૂર વિઘન આવે, જરૂર વિઘન આવે. મહારાજનું વાક્ય કોઈ દી ખોટું ના હોય, ક્યારેય ખોટું ના હોય. એકવાર કોઈ જો એમાં ઊંડો ઉતર્યો મહારાજની આજ્ઞા લોપીને તો એ 100% એનું પતન થાય, થાય ને થાય જ. મહારાજનું વાક્ય સનાતન સત્ય છે, ત્રિકાલા બાધિત છે, ભૂતકાળ ભવિષ્ય ને વર્તમાનમાં એક હરખું જ હોય. માટે ક્યારેય પણ કોઈ મહિમાના ઓથે, જ્ઞાનના ઓથે, ભક્તિના ઓથે, ક્યારેય પણ જે આ મહારાજની બાંધેલી મર્યાદાઓ છે એની બહાર આપણે મુમુક્ષુએ ક્યારેય ન નીકળવું જોઈએ. એમાં જ આપણું હિત છે. મોક્ષ માર્ગના અખંડ નિર્વિઘ્ન રહે, મોક્ષ માર્ગને અખંડ રાખવા માટે નારી અને નરની સભાઓ અલગ કરી છે. જે નર નારી સભામાં અલગ અલગ બેસે છે તે જ સાચા હરિભક્ત કહેવાય છે. તે અલગ સભા સત્સંગના નિયમોને દ્રઢ રખાવે છે. ધર્મદેવે બરાબર વિચાર કર્યો, મોક્ષની રીતિ જોઈ, પછી સંપ્રદાયની શુદ્ધિ વિચારીને સ્ત્રી પુરુષની સભા જુદી કરી જેનાથી મુમુક્ષુનો મોક્ષ થાય. મહારાજે તો ક્યાં સુધી શિક્ષાપત્રીમાં મા બેનને દીકરી ભેગા એકાંતમાં આપતકાળ વિના ના રહેવું, એના વિના ના રહેવું. હવે આવા મોટા ભગવાન લખ્યું હશે, કાંઈક વિચારીને જ લખ્યું હશે, આપણા હિતમાં જ લખ્યું હશે. જેટલી સ્ત્રીઓ આવતી તે બધી ભક્તિ માતાનો ઉપદેશ ગ્રહણ કરતી, સદવા અને વિધવા સ્ત્રીના સંપૂર્ણ ધર્મોને હંમેશા સાંભળતી. જે જે સ્ત્રીઓ ભક્તિ માતાના ઉપદેશથી નારીના ધર્મનું પ્રેમથી પાલન કરવા લાગી તેના પૂર્વના સંચિતને પ્રારબ્ધ આદિ બધા કર્મ બળી ગયા. કુલટાના જેવી કુબુદ્ધિવાળી નારીઓ પણ ધર્મનું પાલન કરીને શુદ્ધ થઈ ગઈ. અયોધ્યાપુરીમાં ભક્તિ દેવીનો પ્રતાપ ઘણો વધી ગયો. ધર્મદેવ પુરુષોને એના ધર્મનો ઉપદેશ કરતા તેથી તેના જન્મ મરણનો ક્લેશ ટળી ગયો. વળી ભગવાનના જે જે જન્મદિન આવતા તેને જોઈને એ નિમિત્તે ભગવાનમાં પ્રેમ વધે એટલા માટે વારંવાર પાછા ધર્મને ભક્તિ ઉત્સવ પણ કરતા, વ્રતોને અને ઉત્સવને એવી રીતે સરસ ઉજવતા કે એનાથી ભગવાનના સ્વરૂપમાં ગાઢ પ્રીતિ થાય. ઉત્સવો એટલે કરતા કે ગાઢ પ્રીતિ થાય. આપણો અહીં મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, એમાં કેટલા બધા ભક્તોને ભગવાનમાં પ્રીતિ થઈ, ઘનશ્યામ મહારાજમાં પ્રીતિ થઈ, કેટલાય ધર્મ નિયમ પાકા પાડતા થયા. લંડનથી આવેલા ભક્તોને કેટલો બધો એના હૃદયની અંદર આનંદ થયો અને કેટલાય વિશેષ ધર્મ પાડતા થઈ ગયા. અહીં આવેલા ઘણા ભક્તો અમેરિકાના પણ ઘણા બધા મોક્ષના માર્ગે આગળ વધ્યા. ઉત્સવ એના માટે જ કરવા જોઈએ. ભાદરવા સુધી 4th દિવસ ગણપતિની પૂજા કરતા, આસોવદી 14th દિવસે પ્રેમથી હનુમાનજીનું પૂજન કરતા, એક દ્રઢ નિયમ રાખીને ભગવાનના ચરિત્ર વારંવાર સાંભળતા હતા. બ્રાહ્મણ ભણવા માટે આવતા તેઓ તેને વેદનો અભ્યાસ કરાવતા ધર્મદેવ, હેતથી તેમને ભગવાનની વાત સંભળાવતા, એમની પાસે શુદ્ધ સદાચાર ધર્મ પડાવતા. 5 જ્ઞાનેન્દ્રિયો અને 6 મન ધર્મદેવ જીતી ચૂકેલા હતા. એટલે પોતાના આશ્રિત જે શિષ્યો આવે એમને ઇન્દ્રિયોને અંતઃકરણ રૂપ શત્રુઓને જીતાવતા હતા. જેને જીતેલું હોય ને એ જ બીજાને જીતાવી શકે, જેને જીત્યું નથી એ ગમે એટલી વાતો કરે ને ગમે એટલું સમજાવે કોઈથી જીતાય નહીં. એકાંતિક ધર્મ એકાંતિક પુરુષથી સિદ્ધ થાય. ભક્તિ અને ધર્મદેવ બંને સદાચારમય અપાર ધર્મનું પાલન કરતા, તેમાં ક્યારેય લગાર પણ ભૂલ પડવા દેતા નહીં. જેને ઘેર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે અવતાર લીધો હોય તેના પુણ્યનો તો કોઈ પાર જ ન આવે. જેટલા સદગુણ કહેવાય બધાય ધર્મ ભક્તિમાં આવીને રહ્યા હતા, તેમાં કંઈ આશ્ચર્ય પામવું નહીં. જ્યાં શ્રીહરિ રહ્યા હોય ત્યાં શું ન હોય, રિદ્ધિ સિદ્ધિ કહેવાય તો શ્રીહરિની પાછળ પાછળ ફર્યા કરે. શ્રીહરિના જન્મને 8 વર્ષ પૂરા થઈ ગયા. 8 વર્ષ પૂરા થયા, બ્રાહ્મણને 8 વર્ષે જનોઈ આપે.
એટલે ધર્મદેવ બેઠા બેઠા વિચારવા લાગ્યા, કારણ કે શ્રીહરિનો યજ્ઞોપવિત સંસ્કાર કરવાના બાકી હતા. તે વિચાર કર્યા પછી સારા સામવેદી વિદ્વાન જ્યોતિષીને બોલાવ્યા. પહેલાં તો એ પુષ્પો ને ફળ આદિ અર્પણ કરીને વિપ્રની પૂજા કરી, પછી પુત્રને યજ્ઞોપવિત આપવા માટેના સમય અંગે પ્રશ્ન કર્યો. ત્યારે જ્યોતિષીએ જ્યોતિષશાસ્ત્રનું પંચાંગ પત્ર જોઈને ફાગણ સુધી દસમીની તિથિને શુક્રવારે યજ્ઞોપવિત સંસ્કાર કરવાનું નક્કી કર્યું ને સારું મુહૂર્ત કાઢ્યું. એટલે તરત જ ભક્તિ માતાએ કીધું કે વસરામ મામાને બોલાવો. વસરામ મામાને છપ્પૈયાથી બોલાવ્યા, જે આમાં કથા નથી પણ અધ્યાહાર છે. વસરામ મામાને બોલાવ્યા અને બધી વાત કરી કે આવી રીતે આપણે ઘનશ્યામનો યજ્ઞોપવિત બધું કરવું છે. તો ઘનશ્યામ અત્યારે તરગામ છે એટલે તમે થોડી તૈયારી કરજો. વસરામ મામા કે ચિંતા ના કરશો, બધું જ યજ્ઞનો સામાન હું બધો ભેગો કરીશ, તૈયાર કરીશ. ઘનશ્યામ મારા તરગામ સુવાસીની ભાભીએ બોલાવે છે એટલે ત્યાં છે, તો તમે હવે વહેલા એમને લઈ આવો. આ બધી વાત થઈ ત્યારે ઘનશ્યામ મારા તો તરગામ છે અને થોડા દિવસની અંદર હવે વિધિ કરવાનો છે, જનોય વિધિ. એટલે ધર્મદેવ શ્રીહરિ તરગામમાં હોવાથી એમને લેવા માટે ધર્મદેવ તરગામ ગયા અને શ્રીહરિના મામા વસરામ તિવારીએ યજ્ઞોપવિત આપવા માટેનો બધો સામાન ભેળો કર્યો. આવું મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કીધું છે. હવે મહારાજનો આખો યજ્ઞોપવિતનો કાર્યક્રમ થશે. ધર્મદેવ તરગામ ગયા છે અને ત્યાંથી મહારાજને લઈને આવશે અને પછી યજ્ઞોપવિત વિધિ થશે, એની કથા સ્વામી આપણને આવતીકાલ સંભળાવશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના પ્રથમ પુરમાં ધર્મશુદ્ધિ માટે ધર્મદેવની વિચારના શ્રીહરિને જનોઈનું મુહૂર્ત જોવડાવ્યું એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.